આપણે તમારી પેલી શાયરી મને ગમી ચલે તો ચાંદ તક નહીં તો શામ તક પણ દીવડા જેવા કેસમાં જે અમે આપણે એક જ દિવસ વાપરવાના છીએ દિવાળીના દસ દિવસ માટે દીવડા વાપરીને પછી તો આપણે ક્યાંક મૂકાઈ દેવાય છે કે થોડું સંઘરી રાખીએ છીએ કે ભાઈ હું નેક્સ્ટ દિવાળી વાપરીશ એ તો ફેંકાઈ જાય છે કે બીજા યુઝમાં થઈ જાય છે એટલે એ લોકોને દે ડોન્ટ કેર ઇટ્સ અ યુઝ એન્ડ થ્રો આઈટમ એટલે એના માટે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આવી આઈટમો આપણે ઇમ્પોર્ટ બંધ કરવો જોઈએ અને એને બીજી વાત કે જ્યારે આપણે મેક ઇન ઇન્ડિયાની વાત કરીએ છીએ આપણે ભલે આ મેક ઇન ઇન્ડિયા બોલી લીધું બહુ સરસ છે પણ એનું જે ઇન ટર્મ્સ ઓફ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય જે રિસોર્સિસ કહેવાય જે ફેસિલિટીઝ કહેવાય જે લોસ કહેવાય એ બધા જે આપણે મે બી ફ્રેમ થયા નથી આ ધીરે ધીરે ફ્રેમ થઈ રહ્યા છે પણ હજી એટલા ક્લિયરલી ફ્રેમ નથી થયા જેને કે તમે અત્યારે જે આ એક્ઝામ્પલ કે લેટ અસ એન્ટરપ્રિન્યોર્સ ને બિઝનેસમાં આવું છે તો એમાં એમાં એવા જેને કે હું એક્ઝામ્પલ સિમ્પલ આપું કે ઈ કોમર્સમાં મારે આવું છે સિમ્પલ હું એન્ટરપ્રિન્યોર છું હું સ્ટાર્ટઅપ છું ઓકે હવે સ્ટાર્ટઅપ ને ઈ કોમર્સમાં આવું હોય તો સૌથી પહેલા એને ગેટવે જોઈએ પેમેન્ટ ગેટવે હવે હું જ્યારે પેમેન્ટ ગેટવે આઈસીઆઈસીઆઈ બેંક જે મોટી બેંકો છે જે પેમેન્ટ ગેટવે આપે છે ત્યાં હું જાઉં છું કે સાહેબ મને પેમેન્ટ ગેટવે આપો તે લોકો મારી પાસે બેલેન્સ શીટ આવશે માગશે હવે બેલેન્સ શીટ તો મારી પાસે છે નહીં કારણ કે હું સ્ટાર્ટઅપ છું પછી મારી પાસે ઓડિટેડ રિપોર્ટ માગશે તો કહે ભાઈ હું તો સ્ટાર્ટઅપ છું મારી પાસે કશું જ નથી તે લોકો મને પેમેન્ટ ગેટવે નહીં આપે એટલે હવે મારે શું જવું પડે પેમેન્ટ ગેટવે એગ્રીગેટર્સ પાસે જવું પડે જે મને ટ્રાન્ઝેક્શન ફી 5%, 7%, 10% આપે એટલે આમે હું સ્ટાર્ટઅપ છું આમે હું એફોર્ડ નથી કરી શકતી પાછી ટ્રાન્ઝેક્શન ફી એટલે આખું માર્કેટમાં હું સર્વાઈવ જ ના કરી શકું ને હું મરી જાઉં એટલે આ બધી પોલિસીઝ હજી કોઈ બી લેંગ્વેજથી સેટ નથી થઈ આપણે કહી દીધું મેક ઇન ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા પણ એનું શું જાણે કે હું એવા ઘણા બિઝનેસમેનોને જાણું છું જે પોતાના માલ પોતાની ચીજો મેન્યુફેક્ચર કરાવે છે ચાઇનામાં એટલે જેને પછી ભલે ઇન્ડિયા ઇમ્પોર્ટ કરે છે એટલે આપણી માટે હવે આપણી જે ઇકોનોમીની વાત કરીએ તો ઇકોનોમીમાં શું થાય છે કે આપણે પોતે જ આપણો માલ ત્યાં બનાવીને પછી આપણે પોતાને જ પૈસા આપણે ઇમ્પોર્ટ કરવો પડે છે આ દુનિયાનો સૌથી મોટો જોક છે પણ તો બી એ લોકોને સસ્તું પડે છે એટલે પ્લીઝ અન્ડરસ્ટેન્ડ વન થિંગ ગવર્મેન્ટ ઓફિસર્સે જાગવું જોઈએ કે ભાઈ એ લોકો ત્યાં બનાવીને ઇમ્પોર્ટ કરે છે તો બી ઇમ્પોર્ટ ડ્યુટી આપીને બી સસ્તું પડે છે તેનો મતલબ શું કે આપણે ક્યાં ભૂલ કરી રહ્યા છે ખાલી મેક ઇન ઇન્ડિયાના ઝંડા ગાળવાથી મેક ઇન ઇન્ડિયા નથી થવાનું અને ત્રીજી વાત કહી દઉં કે જે લોકો જાણે કે એક ફંક્શનમાં ગઈ હતી બિઝનેસ ફંક્શનમાં ગઈ હતી અને એમાં સ્ટોરી સાંભળવા જેવી છે કે પહેલાં કહ્યું કે આ ભાઈ છે જે ચાઇનામાં સોલાર પેનલની વાત કરું છું સોનલ પેનલનું કામ કરતા હતા સોલાર પેનલ જે ઇન્ડિયામાં બહુ મોંઘા છે ત્યાં સસ્તા છે સોલાર સેલ્સ એટલે એને બધું કહ્યું કે અમે આવું કરીએ છીએ તેવું કરીએ છીએ અને જ્યારે એને કહું કે હું ચાઇનામાં બનાવું છું તો લોકો તાળી મારી જોર જોરમાં તાળી મારી કારણ કે ફોરેનમાં ફેક્ટરી રાખવી બહુ મોટી ચીજ છે ત્યારે જ્યારે મારો પાટા બોલવાનો ત્યારે મેં કહું કે ભાઈ બહુ સરસ કામ કર્યું પણ હવે હું તમને રિક્વેસ્ટ કરું છું કે આપણે જે મેક ઇન ઇન્ડિયા આમ તો તમે જય ગવર્મેન્ટ કરો છો જય ઇન્ડિયા કરો છો તો હવે તમારે રિસ્પોન્સિબિલિટી છે કે તમે ઇન્ડિયામાં અને એ બનાવો ભલે થોડા પ્રોબ્લેમ્સ આવતા હશે પણ આપણે પ્રોબ્લેમ્સ આયર્ન આઉટ કરવાના છે એનો મતલબ એવું નથી કે આપણે ત્યાં જઈને આપણું મેન્યુફેક્ચરિંગ કરવાનું છે જી રુઝાનજી આપે જણાવ્યું તે પ્રમાણે કે જ્યારે આપ હમણાં જે વાત કરી રહ્યા હતા તે પ્રમાણે કે જ્યારે પર્સને કહ્યું કે ચાઇનામાં મારી ફેક્ટરી છે ને ત્યારે વધારે જોરથી તાળીઓ લાગવા માંગી કારણ કે ફોરેનમાં ફેક્ટરી હોવી એ ખૂબ જ મોટી વાત ગણાતી હોય છે તો શું આ જ વસ્તુ અત્યારે પ્રોડક્ટ્સમાં પણ જોવા મળે છે લોકોને ફોરેનની વસ્તુઓ ખરીદવાનો ક્રેઝ વધી ગયો છે ક્યાંક આ ફેક્ટર પણ અસર કરી રહ્યું છે ખરું સાચી વાત છે તમારી 110% સાચી વાત છે કે જે ફોરેનનું બ્રાન્ડ લાગે છે પીપલ લાઈક ફોરેન ગુડ્સ પછી ભલે ઘણી વાર તો એ બ્રાન્ડ જ લાગે છે બાકી અંદર સ્પુરિયસ હોય છે બનાવટી હોય છે જાણે કે નાઇકી ને તમને ટી શર્ટ રસ્તા પર દેખાશે મળતી નાઇકી એ ઓરિજિનલ એન્ડ નાઇકી ઓરિજિનલ ને સાચું કહું બહુ ઓનેસ્ટ વાત કરું મેં ખરીદી હતી એક વાર અને સાચું કહું મને ઓરિજિનલ નાઇકી ને કોઈ ફરક નથી પડી ખાલી પૈસા સિવાય ઓરિજિનલ નાઇકી ની ટી શર્ટ 1000 રૂપિયાની નાની નાની ટી શર્ટ પણ આઈ થિંક 200-250 રૂપિયાની એટલે આટલો બધો ફરક છે તમે બંનેને કમ્પેર કરશો કોઈ ફરક નહીં પડતો હોય ધેટ મીન્સ વોટ ડઝ ધેટ મીન ઇટ મીન્સ વન થિંગ ક્લિયરલી કે બ્રાન્ડ ના પૈસા આપે છે લોકો પણ મારા કેસમાં આજે નાઇકી ની ટી શર્ટ હતી એના પર બી સ્પુરિયસ 100% બનાવટી હતી પણ જ્યારે તમે કપડાની ક્વોલિટીની વાત કરતા ત્યારે આગળ આપણા ટેક્સટાઇલ વાળા સાંભળતા હશે ને લાસ્ટ ટાઈમ એક હતું મસ્કેટી માર્કેટ વાળા ભાઈએ શું કીધું કે અમે જે અમારા કપડાં છે જે લુઈ ફિલિપ્સમાં જાય છે પહેલા શું કહેવાય આ લોકો મોટી મોટી જે બ્રેન્ડોમાં જાય છે એ સેમ કપડામાં અમે બી છોટો બનાવીને વેચીએ છીએ એટલે એવું નથી કે તમે કહો કે લુઈ ફિલિપ્સ એટલે બહુ સારું કપડું ના આ સેમ કપડું યુઝ થાય છે પણ જે બ્રેન્ડ લાગી જાય છે અને અલ્ટિમેટલી લોકોને એક મેન્ટાલિટી છે કે હું બ્રેન્ડના પૈસા આપું એટલે ચાર લોકો આગળ સારું લાગે કે મારી આ બ્રેન્ડેડ આઈટમ છે પણ ઇટ ડઝન્ટ વર્ક અને એક બીજી વાત કીધું ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન ચાહે તમે અમેરિકા જશો ને તો તમે અમેરિકામાં કોઈ બી સુપર સ્ટોર કે ક્યાંય બી કોઈ બી કપડું બી ખરીદશો યા કઈ બી આઈટમ ખરીદશો તમને અંદર મેડ ઇન ચાઇના જ મળશે એટલે આપણે કોઈને લઈને ગિફ્ટ બી આપીએ ને તો કોઈને એવું ના કે અમેરિકા ગયા તો કોઈને કહું પડે ભાઈ ચાઇના ગયા હતા અને હવે તો લોકો એ સમજે કે આ ગયા ના ગયા અહીંથી જ ખરીદીને અમને આપી દીધું છે કારણ કે હવે એવું રહ્યું નથી કે ભાઈ મારા માટે અમેરિકાની ગિફ્ટ આવી ઇટ ઇઝ નથિંગ લાઈક દેટ એટલે કમિંગ બેક ટુ આપણે જે બેઝિક ફંડા છે કે મેક ઇન ઇન્ડિયા એ બેઝિક ફંડાનો જે હેતુ હતો કે આપણે જોબ જનરેશન કરીએ એન્ટરપ્રિનરશિપ વધારીએ આપણે પોતે જ આપણે પોતાનું બનાવીને એક્સપોર્ટ કરીએ આપણો હેતુ શું હતો કે આપણે સારો માલ બનાવીએ આપણા દીવડા
આપણા દીવડા કેમ એક્સપોર્ટ ના થાય? આપણા પેલા અગર કાઈટ ના પેલા શું કે બલૂન શું કે છે આપણે લોકોને તુક્કલ, આપણી તુક્કલ કેમ એક્સપોર્ટ ના થાય? કારણ કે સૌથી પહેલા આપણામાં એક તો ક્રિએટિવિટી ની ઇનોવેશન નથી. ચોખ્ખી ચટ વાત કરું તો, કારણ કે જે આ તુક્કલ બની નાય ને, તો મને યાદ છે હજી મેં પતંગ પર પેલા શું પેલી કેન્ડલો ચલાવી ચલાવીને તુક્કલ ચલાવતા હતા. આખું એક નવું ઇનોવેશન આવ્યું ને, બિલીવ મી, એવું સરસ ઇનોવેશન છે કે તમને પોતાને જયારે ઉત્તરાયણના દિવસે આપણે તુક્કલ પોતે 25-50 લાઈને ચલાવી છે કે આપણા અંદરથી ખુશી થાય છે કે અરે વાહ કેટલી સરસ, એ તો સસ્તી સુંદર ટીકાવ અને પાછું કેટલું સરસ દેખાય, આખું કેટલું સરસ વાતાવરણ થઈ જાય, એકદમ રોમેન્ટિક વાતાવરણ થઈ જાય. એટલે કમિંગ બેક ટુ વોટર એન્ટરટેનમેન્ટ, વી આર લેકિંગ ઓલ ધેટ. અને લેકિંગ એટલે છે કે માણસો ક્રિએટિવિટી ઇનોવેશન માટે બી કેમ ગભરાય, કારણ કે આપણી પાસે એનું એન્વાયરમેન્ટ નથી, એને ઇકોસિસ્ટમ કહેવાય. ઇકોસિસ્ટમ રહેવી બહુ જરૂરી છે. ઇકોસિસ્ટમ એક એક્ઝામ્પલ આપું, યુ સે કે વોટ ઇઝ ઇકોસિસ્ટમ. જેમ બેંગ્લોર, બેંગ્લોર ઇઝ કોલ્ડ આઈટી હબ. કેમ? કારણ કે ત્યાં લેટ અસ ઇન્ક્યુબેટર્સ છે. ઇન્ક્યુબેટર્સ એટલે કે જે તમને, તમે નાની જગ્યા બેસી શકો, તમને રિસોર્સ મળે. હવે રિસોર્સ એટલે શું? કે સ્ટાર્ટઅપ માટે મારા ઘરે લેટ છે ટેક્સેશનના રૂલ્સ મને નથી ખબર, કંપની કેવી રીતે ખોલવાની મને નથી ખબર, મને એન્જિનિયર્સ જોઈતા હોય તો ત્યાંથી સસ્તા એન્જિનિયર્સ મળે, ડેવલપર્સ મળે, ડિઝાઇનર્સ મળે, આ બધાની સિસ્ટમ કહેવાય, મેન્ટર્સ મળે, આ બધાની ઇકોસિસ્ટમ. ને જ્યાં સુધી ઇકોસિસ્ટમ નહીં હશે ત્યાં સુધી તમે વિચારશો કે હું હું એકલો એકલો તો હું બિઝનેસ કરીને આગળ આવી શકીશ, તેવું છે નહીં. જેમ આ ફંડા છે ક્લસ્ટર્સનો ફંડા, જેમ ક્લસ્ટર્સમાં નથી હોતું કે જાણે કે ફૂલ ગલી, ફૂલ ગલીમાં આપણે બધા જોડે બેસીને ધંધો કરીએ તો બધાનો ધંધો થાય છે, કારણ કે બધાને મેન્ટલી ખબર છે કે મારે ફૂલ લેવા છે તો ફૂલ ગલીમાં જઈશ. પણ અગર એ માણસ એકલો ક્યાંક બેસીને ધંધો કરશે તો એનો કોઈ દિવસે ધંધો નહીં થશે. એટલે મેક ઇન ઇન્ડિયાનું જ્યારે આપણે બેડું ઉઠાયું છે, પોઝિટિવ સ્ટેપ છે, કોઈ જ ડાઉટ નથી. પણ આપણે એમાં બહુ જ સ્લો છીએ. આપણે આઈ થિંક એક વર્ષથી મેક ઇન ઇન્ડિયા ગઈ રહ્યા છીએ. પણ આપણે એમાં જે ગવર્મેન્ટ સાઈડથી થવું જોઈએ, કારણ કે સી એઝ એન એન્ટરપ્રિનર હું મારી વાત કરું, અમે તો બિઝનેસ કરવાના છીએ, ગવર્મેન્ટ કંઈ બી કરે, હા એટલો ફરક પડે કે અમારો બિઝનેસ નાનો થાય મોટો ના થાય, એ મેજર ફરક પડે. કારણ કે એક્ઝામ્પલ હવે બીજો ત્રીજો એક્ઝામ્પલ આપું તમને, કે માની લો કે અત્યારે આપણે અહીંયા પેલું સ્ટેચ્યુ ઓફ આપણા સરદાર સાહેબની સ્ટેચ્યુ જે બની રહી છે એની જ વાત થઈ રહી છે. બે દિવસ પહેલા પેપરમાં આપણે કે આ લોકો કહે છે કે અમે જે વાર્નિશ છે ઉપરનું એ ચાઇનાથી ઇમ્પોર્ટ કરશું. હવે જે ગવર્મેન્ટ, મારી પાસે વોટ્સએપ આવે છે કે ગવર્મેન્ટ વોટ્સએપ લખે છે કે ભાઈ તમે ઇન્ડિયાનું વાપરો, મેક ઇન ચાઇના ના કરે, ચાઇનાનું ના વાપરતો, ડીવડા બી ઇન્ડિયાના વાપરો, દિવાળીને પતંગ દેવાનું બધું જ ઇન્ડિયાનું વાપરો, બરોબર. જે ગવર્મેન્ટ પોતાના સિટીઝન્સને શીખવાડે છે, એ ગવર્મેન્ટ પોતે જ જાણે કે હુઆઈ લો, હુઆ એક મોડેમ વેચે છે, આઈ નો દેટ ઇટ્સ અ ચાઇનીઝ કંપની, તમે એ અમારા બિઝનેસમાં, હું આઈટીના બિઝનેસમાં છું, અમારા બ્રોડબેન્ડનો બિઝનેસ છે, તો અમારા બિઝનેસમાં હુઆઈના મોડેમ્સ યુઝ થાય છે જે અમે ઇમ્પોર્ટ કરીએ છીએ, અને ગવર્મેન્ટ અમારું ટેન્ડર પાસ કરે છે. હવે એ સાંભળવા જે સ્ટોરી છે કે હવે અગર મેં હુઆઈના મોડેમ્સ ઇમ્પોર્ટ કર્યા તો ગવર્મેન્ટે ટેન્ડર પાસ કરશે, એનો મતલબ કે ગવર્મેન્ટ પોતે હુઆઈ કે એવી બધી ચાઇનીઝ કંપનીને પ્રોત્સાહન આપે છે. એના કરતાં ગવર્મેન્ટ એવું મૂકી કેમ નથી શકતા કે આપણા જીઈસીએલના આપણે બનેલા મોડેમ હાર્ડલી એ લોકો બનાવે છે, બીકોઝ આપણી ટેકનોલોજી નથી, આપણે કામ કરી શકતા નથી. કેમ? કારણ કે આ સી ધીસ ઇઝ અ નેગેટિવ સાયકલ, આને કહેવાય વિશિયસ સર્કલ. બિઝનેસ નથી એટલે મોડેમ બનતા નથી, મોડેમ નથી બનતા એટલે ગવર્મેન્ટ લેતું નથી. એના કરતાં આપણે પોઝિટિવ સાયકલ કરીએ કે અગર આપણે ડિમાન્ડ ને સપ્લાય જેવો ફંડા છે કે અગર ડિમાન્ડ હોય તો સપ્લાય થાય અને સપ્લાય હોય તો ડિમાન્ડ થાય, આપણે એમ જ ફરી રહ્યા છીએ. એટલે મારો સિમ્પલ ફંડા છે કે સૌથી પહેલાં ગવર્મેન્ટ પોતે, અગર તમે કહો છો મેક ઇન ઇન્ડિયા તો અધર દેન પોલિસીસ તમારા ટેન્ડરોમાં સ્પેસિફાય કરો. કેમ નથી સ્પેસિફાય કરતા? પોઈન્ટ નંબર વન, કે ગવર્મેન્ટને પોતાની ટેકનોલોજી પર કોન્ફિડન્સ નથી, પોતાની ક્વોલિટી પર કોન્ફિડન્સ નથી, પોતાની ક્રિએટિવિટી અને ઇનોવેશન પર કોન્ફિડન્સ નથી. ને એટલા માટે નથી કારણ કે એવી સિસ્ટમ એને પેદા નથી કરી. એટલે આજે આખી વિશ્વ સાયકલ, પહેલા ઇન્ડો આવ્યું કે પેલી મરઘી આવી એ રમ્યા કરે છે, ને એના લીધે હજી મેક ઇન ઇન્ડિયા થતું નથી. જી રુઝાનજી, આપણે વાત કરી તે પ્રમાણે કે કોઈ એક બ્રાન્ડ છે, એની કોઈ એક વસ્તુ છે તો એ 1000 રૂપિયામાં મળી હોય છે, જ્યારે એ જ નામની વસ્તુ આપણે બીજે ક્યાંયથી લઈએ તો એ 200-250 રૂપિયામાં ઇઝીલી આપણને મળી જતી હોય છે. તો જે તે બ્રાન્ડની પણ જવાબદારી બનતી હોય છે કે એના નામથી આવી રીતની વસ્તુનું વેચાણ ન થાય, પરંતુ તેનું કોઈ ધ્યાન રાખવામાં નથી આવતું, ખુલ્લેઆમ આ વસ્તુનું વેચાણ થતું હોય છે બ્રાન્ડના નામે, એના માટે આપનું શું કહેવું છે? આમાં બે ચીજ છે, અગેન હું રિપીટ કરું છું કે એક તો કે બ્રાન્ડ એ યુઝ થાય છે પણ માલ ગંદો હોય છે, એને સ્પુરિયસ અમે કહીએ. કે માની લો કે બ્રાન્ડ છે, આજે સેમ નાઇકીની વાત કરું, નાઇકી છે પણ આનો બ્રાન્ડ એકદમ છીછરા જેવો, એટલે સોરી નાઇકી છે પણ સ્પુરિયસમાં જે 100-200 રૂપિયાવાળા આઇટમ છે એકદમ છીછરા જેવી આવશે, એને સ્પુરિયસ કહેવાય, એના માટે રેડ પડવી જોઈએ. એ વાત તમારી 100% સાચી છે. એ તો આપણી બ્રાન્ડ શું, ડાબરવાલો બી ડાબરની બી સ્પુરિયસ થાય છે ને એ લોકો રેડ પાડીને સ્પુરિયસ પકડે છે, ચવનપ્રાશ ને જે બધું, એક આ સાઈડ થઈ ગઈ. બીજી સાઈડ જે કહેવા માંગુ છું,
કે નાઇકી ની સેમ બ્રાન્ડ છે, ખાલી એ લોકો સેમ કપડું છે, બધું સેમ છે, પણ એ લોકો પોતે જ બનાવીને નાઇકી નો સિક્કો મારે છે. કારણ કે એ લોકોને ખબર છે કે અમે નાઇકી નો સિક્કો મારશું તો જ વેચાશે, અને એ 200 રૂપિયામાં વેચે એટલે લોકોને બે સેટિસ્ફેક્શન મળે. એક તો લાગે કે મને 200 રૂપિયામાં નાઇકી મળી, અને ક્વોલિટી એ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે તમે એવું ના વિચારતા કે તમે અગર નાઇકીમાં જે ટી શર્ટ પહેર્યું છે તેનું જે કપડું છે દુનિયાનું બેસ્ટ કપડું છે એટલે 1000 રૂપિયાનું છે. એવા કપડા 100 રૂપિયા મીટર મળે જ છે, યા 100 રૂપિયા શું કહેવાય એનું જે બી થાય છે, સિલાઈનો 400-150 રૂપિયા લઈ લો એટલે 200 રૂપિયામાં તો તમને ટી શર્ટ મળી જ શકે છે. પણ આ લોકો બ્રાન્ડિંગ બોલો, ઓવરહેડ્સ બોલો, એડવર્ટાઇઝિંગ સ્ટ્રેટેજી જે બધું આખું હોય છે એના લીધે એ લોકોએ મોંઘામાં વેચે છે, ને એ લોકોને પ્રોફિટ માર્જિન્સ બહુ મોટા છે. એટલે કમિંગ બેક ટુ, એટલે આ બંનેમાં અગર પેલું સ્પુરિયસ છે તો ઓબ્વિયસલી રેડ પાડીને પકડવા જોઈએ માલ ને. વચ્ચે અત્યારે ઘણા માલ આવી રીતે પકડાઈ આવી છે. પણ જે આ લોકો જે આ બીજા જે પેલા જે રસ્તા પર ઉભા ઉભા રહીને વેચે છે ને, જે બ્રાન્ડ અત્યારે બ્રાન્ડનું ખાલી નામ વાપરે છે ને કપડાં સારા વાપરે છે, એમાં તો અમે આ લોકો પકડી નથી શકતા. કારણ કે એ લોકો પ્રૂવ જ નથી કરી શકતા. તમને કહી દઉં, આની સ્ટોરી કહી દઉં તમને, કે આ લોકો પ્રૂવ ના કરી શકે કે નાઇકીની શીટર કપડાનો ક્વોલિટી સેમ હોય. અગર તમે બંને લો તો કેવી રીતે પ્રૂવ થાય? હા, અગર બિલ માગે પેલો કહે કે અમે એમાંથી વેરહાઉસમાંથી લીધું હતું બિલ વગર, કારણ કે ઘણા વેરહાઉસમાં બિલ વગર કંઈ કામ થાય છે એ બી તમને કહી દઉં. એટલે એ રીતે આ રીતે ચૂહા બિલ્લીની ખેલ ચાલતે છે, પણ એનામાં કન્ઝ્યુમરને ફાયદો થાય છે. જી, અત્યારના જો યંગ જનરેશનની વાત કરીએ તો એ લોકો થોડા થોડા સમયે વસ્તુ બદલવાનો ક્રેઝ રાખતા હોય છે. અત્યારે કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. આજે કોઈ વસ્તુ ખરીદી તો પહેલાના લોકો એવું વિચારતા હતા કે એક વખત વસ્તુ ખરીદીએ, પણ એવી ખરીદીએ કે જે લાંબા સમય સુધી આપણે વાપરી શકીએ અને સસ્તી ટીકાઉ હોય વસ્તુ. પરંતુ અત્યારનું યંગ જનરેશન એમાં માની રહ્યું, એ લોકો થોડા થોડા સમયના અંતે મોબાઈલ ફોન હોય તો અત્યારે લીધો, થોડા દિવસ વાપર્યો, પછી નવો ફોન આવ્યો તો પછી એ નવા તરફ વળી જશે. તો આ એક અને એક પ્રાઇસ કે ચાઇનાની વસ્તુઓ સસ્તા ભાવમાં આપણને અવેલેબલ થતી હોય છે અને આપણે ઇઝીલી લઈ શકતા હોઈએ છીએ, તો પ્રાઇસ ફેક્ટર તો ઇફેક્ટ કરે છે. પરંતુ અત્યારનું યંગ જનરેશનનો જે ઇન્ટરેસ્ટ છે કે થોડા થોડા સમયે વસ્તુઓ બદલવી, એ પણ ક્યાંક અસર કરી રહ્યું છે. તમારી વાત સાચી છે. કારણ કે લેટ અસ સે કે ઇટ વેરી નેચરલ, હું 2000નું એક શર્ટ લઉં તો મને થાય કે ના યાર 2000નું એક શર્ટ લીધું છે તો મારે લાંબુ ચલાવવું પડે, કારણ કે મારું બજેટ જ નથી. પણ હું એ બી ચાલુ કે 1000 રૂપિયાના બે શર્ટ ના લઉં તો એટલીસ્ટ મારી વેરાયટી બી થાય ને, મારું 2000માં મને બે શર્ટ મળી જાય. આ હ્યુમન સાયકોલોજી છે, કોઈ બી માણસ એ કરે. હા, પહેલાના જમાનામાં વાત એટલે આવી થતી હતી કારણ કે પહેલાના જમાનામાં એ લોકોને આટલી વેરાયટી નહોતી, ચોઈસ નહોતું. અત્યારે જે ઈ કોમર્સની વાત કરું તો એ નહોતું, આટલું કોમ્પિટિશન નહોતું. પહેલા તો અંદર અંદર આજુબાજુવાલા શર્ટો બનાવતો અને પોતપોતાના લઈ લેતો હોય એટલે જે ડિન્ડો ચાઈ. અત્યારે નાઉ ઇટ ઇઝ અ કન્ઝ્યુમર ડ્રીવન માર્કેટ. અમે જે ઈ કોમર્સમાં શું કહીએ છીએ કે આજની તારીખમાં તમને અગર ઈ કોમર્સમાં આ તમે એક લેટ છે કે મોબાઈલ ખરીદવા જાઓ છો તો આ જગ્યાએ આ ભાવ છે, આ જગ્યાએ આ ભાવ છે, તો અલ્ટિમેટલી આ બધી જ અગર તમે ઈ કોમર્સની પોર્ટલ જુઓ છો તો સેફર જીતશે, તો સિવાય લોકો જીતી નથી શકતું. અને એટલે હવે તમે ખરીદે સસ્તામાં વેચે પોતાના એના અગર તમે બેલેન્સ શીટ મેં જોયું છે ને ઓન રેકોર્ડ છે. ફ્લિપકાર્ટ પોતે કહે છે કે અમે દિવસમાં આથી આ 2-4 મહિના પહેલાની વાત કરું છું કે અમે હરરોજ દિવસના 2-4 કરોડનો અમે લોસ કરીએ છીએ, 2-4 કરોડનો લોસ. પણ વેન્ચર કેપિટલ, એન્જલ ફંડિંગ, પ્રાઇવેટ ઇક્વિટી ને પછી આપણે એમાં આવશે, લોકો શેર્સમાં આવશે, એટલે એ આખું એ લોકોનું બિઝનેસ મોડલ છે. એટલે તો કહેવામાં આવે છે કે આ ઈ કોમર્સ પોર્ટલ કઈ રીતે સર્વાઈવ કરે છે કોઈને નથી. પણ અત્યારે તો ઇસ્કી ટોપી ઇસ્કેસર, ઇસ્કી ટોપી ઇસ્કેસર પર સર્વાઈવ કરે છે, જે ઓબ્વિયસલી બધી કંપનીઓ નથી કરી શકતી. એટલે આપણે એ ડિસ્કસ નહીં કરીએ કે એ લોકો કેવી રીતે સર્વાઈવ કરે છે, આપણે એ ડિસ્કસ કરીએ કે જે મેક ઇન ઇન્ડિયામાં જે આપણે કરવા જેવું છે એઝ ઇન્ડિયા, એઝ કંપની, એઝ ગવર્મેન્ટ, એ એમાં આપણે હજી લેક કરીએ છીએ. અને જે મેં એક્ઝામ્પલ્સ તમને ક્યારના આપી રહ્યું છું કે આટલા બધા, આ મારા એક્ઝામ્પલ નથી, નરી આંખે બધાને ખબર છે કે આ એક્ઝામ્પલ છે, પણ એની ઉપર સ્ટેપ્સ લેવા જોઈએ. હા, ધીરે ધીરે સ્ટેપ્સ લેવાઈ રહ્યા છે, થોડા લેબર લોસ ચેન્જ થઈ રહ્યા છે. અત્યારે પાવર માટે લોકો મહેનત કરી રહ્યા છે કે સસ્તું પાવર ઇન્ડિયામાં, પાવર એટલે ઇલેક્ટ્રિસિટી સસ્તી મળે. કારણ કે અલ્ટિમેટલી કોઈ બી બિઝનેસ જોશો તો એ લોકોનો મેજર કોસ્ટ હશે પાવર, ઇલેક્ટ્રિસિટી, અને સેકન્ડ કોસ્ટ લેબર આવશે. તો આ કોસ્ટ તમે જ્યાં સુધી કંટ્રોલ નહીં કરી શકો, આ કોસ્ટને અગર તમે વ્યવસ્થિત નહીં બનાવી શકો અને પાવર કટ બી ચાલુ થઈ જાય તો તમારું પ્રોડક્શન ના આવે. જે ચાઇનાએ વાપર્યું છે, જાણે કે એક્ઝામ્પલ તમે મોબાઈલ જ વિચારો છો, આપણે પોતાની જે ચિપ્સ બને છે મોબાઈલ માટેની, જેને ચિપ્સ કહેવાય, એ આપણે ઇન્ડિયામાં બનાવી જ નથી શકતા. આપણી પાસે એ જે એક મોટું એનું કંઈક સારું ફર્નેસ કે એવું કંઈક સારું નામ છે, હું ભૂલી ગયો છું, કરોડો રૂપિયાનું આવે છે, ઇન્ડિયામાં કોઈની પાસે બી નથી. એટલે એ એટલે એ જાય છે ચાઇના, ભલે ડિઝાઇનિંગ અહીંયા થાય, ઇન્ડિયામાં ચિપનું ડિઝાઇનિંગ અહીંયા થાય, પણ જ્યારે પ્રોડક્શન આવે ત્યારે આપણે ત્યાં જ મોકલવું પડે. એટલે આપણે એના માટે શું સ્ટેપ લીધા છે? અમે તો આટલા વર્ષોથી ગવર્મેન્ટમાં કહે છે કે એના માટે આપણે ગવર્મેન્ટ કે કરોડો રૂપિયાનું મળે, કંઈક બહુ મોટું બહુ મોંઘું મશીન છે, તો આપણે એ કેમ ઇન્ડિયામાં નહીં વસાવી શકીએ? લેટ ગવર્મેન્ટ ઓલસો હેલ્પ. કારણ કે કોઈ બી ઇન્ડિવિજ્યુઅલ પ્લેયર આને વસાવવામાં હિંમત નથી કરતો, કારણ કે એ સામે એનું એટલું પ્રોડક્શન નથી રહેતું. પણ હા, બધું આખું ઇન્ડિયા આવી જાય તો એને પ્રોડક્શન મળે. એટલે અગર ગવર્મેન્ટ એ લઈ શકે કે ભાઈ હું મૂકું છું ને હું વસાવું છું ને તમે બધા અમને ઓર્ડર આપો પ્રોડક્શનનો, તો દેર ઇઝ અ પોસિબિલિટી. પણ અહીંયા કોઈ એકબીજા પર કોન્ફિડન્સ નથી. જેને કે આપણે એક્ઝામ્પલ હવે ભલે આપણે જેને કે આપણે પોતાના ઇન્ડિયાની આની વાત કરીએ, ડિફેન્સની વાત કરીએ, ડિફેન્સમાં આપણે કહીએ છીએ કે ભાઈ અમે પોતે મિસાઇલ બનાવશું, અમે અમારી વોરશિપ્સ બનાવશું, અમે પ્લેન્સ બનાવશું, અમે આ
બનાવશો અમે તે બનાવશું પણ શું થાય કે અગર બનાવવા અમે ટ્રાય કરીએ છીએ તો પ્રોજેક્ટમાં જે મટીરિયલ હોય છે જે નાના નાના બધા એના જેનાથી આખું વોર્શિપ બનતી હોય એક્ઝામ્પલ તો એ બી બધા આપણે ઇમ્પોર્ટન્ટ કરવા પડે છે કારણ કે આપણી પાસે એ બનાવવાની ક્ષમતા જ નથી પછી આપણે બધેથી લાઈક ઇટ્સ લાઈક કીટ બનાવીએ એટલે કીટ એટલે આપણે બહારથી બધું ઇમ્પોર્ટ કરીને પછી આપણે પોતે બધું મૂકીએ જગ્યા પર અને કહીએ કે મેં ઇન્ડિયામાં વોર્શિપ બનાવી પણ ધેટ ઇઝ નોટ ઇટ લેટ અસ એક્સેપ્ટ ધેટ ને આ કરવા માટે તો વી હેવ અ વેરી લોંગ વે ટુ ગો પણ અગર અત્યારથી આપણે ચાલુ બી કરીએ તો આપણે એને કદાચ આઈ મીન વી વિલ બી ગોઈંગ ઇન અ પોઝિટિવ સ્ટેપ પણ અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે મારે એવું કેવું છે કે સો મેક ઇન ઇન્ડિયાનો જે ફંડા છે જે ડિફેન્સમાં આપણે આર્ટિકલ્સ યુઝ કરવા માટે ફંડા મટીરિયલ જે બનાવવા માટે પ્રોડક્ટ્સ બનાવવાનો જે ફંડા છે એના માટે આપણે બહુ જ તૈયારી કરવી પડશે આપણે ભલે વી આર વેરી પ્રાઉડ કે મેં કમાનીને આપણી બીજી વાત કે આપણે જ્યારે પ્રોડક્શનમાં લઈએ છીએ એક્ઝામ્પલ વોરશિપની વાત કરીએ માન લો આજે આપણે વિચારીએ કે આપણે આ વોરશિપ બેસ્ટ ટેકનોલોજીની બનાવશું પણ આપણે લેટ્સ સે 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષમાં બનાવવાની હોય એના બદલે આપણે એ કન્વર્ટ થાય છે 10 વર્ષમાં અને જ્યારે 10 વર્ષમાં ટેકનોલોજીની વાત કરીએ ત્યારે 10 વર્ષમાં તો ટેકનોલોજી ખલાસ થઈ ગઈ હોય છે એના બદલે નવી ટેકનોલોજી આવી ગઈ છે એટલે આખી આપણને પ્રેક્ટિકલી માથે પડે છે જી રુઝાનજી જો આપણે વાત કરીએ તો અત્યારે ફોરેનની વસ્તુઓને લઈને પણ ક્રેઝ વધી રહ્યો છે ગવર્મેન્ટ દ્વારા અત્યારે ધીમી ગતિએ પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે જે અત્યારે મેડ ઇન ચાઇના બની ગયું છે એમાંથી મેક ઇન ઇન્ડિયા જલ્દીથી બને પરંતુ અત્યારે જો આપણે લોકોની વાત કરીએ તો લોકો 4 માણસની વચ્ચે ઉભા હશે અને કોઈ પૂછશે કે આ વસ્તુ તારી સારી છે તો ખૂબ જ પ્રાઉડથી કહેવામાં આવતું હોય છે કે આ મારું અહીંયાની નથી ફોરેનથી આવી છે તો આ એક મેન્ટાલિટી પણ કદાચ ગાંધીજીની વાત કરીએ અને એ સમયની વાત કરીએ તો ત્યારે ગાંધીજીએ કહ્યું હતું કે જે કપડાં અહીંયા બને છે ખાદીના કપડાં પહેરવાના આગ્રહ રાખો જે વિલાયતી કપડાં આવી રહ્યા છે તેને અવોઇડ કરવાનો ટ્રાય કરો તો અત્યારે જો લોકો દ્વારા પણ એ વસ્તુ એક્સેપ્ટ કરવામાં આવે જે ફોરેનની વસ્તુથી લોકો અંજાઈ જતા હોય છે અને 4 માણસની વચ્ચે ખૂબ જ પ્રાઉડથી કહેતા હોય છે કે આ ફોરેનની વસ્તુ છે તો એ એક મેન્ટાલિટી લોકોમાંથી પણ જાય તો કદાચ સરકાર દ્વારા જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એ વધારે ઇઝી બની જાય સી તમને બહુ ફંડાસ ક્લિયર કરું તમે કહો તો ફોરેનની વસ્તુ રાઈટ એમાં 2 ટાઈપના લોકો હોય છે એકમેકોને પેલા બ્રાન્ડ નાઇકીના નામે બ્રાન્ડ હોય એટલે ખરીદે એટલે લઈ લે કે ભાઈ આ મને બ્રાન્ડેડ છે મેં ઘણા લોકો જોયા છે બિચારાના 25,000ની સેલેરી હોય પણ 10,000ના બ્રાન્ડેડ આઈટમો પહેરીને ફરતા હોય દેખાડવા માટે પોતાનું ક્લાસ બતાવવા માટે સોકોલ પણ એ પછી ખબર પડી જાય અને બીજું જ્યારે તમે કહો છો કે ફોરેનની ચીજો બેન જ્યારે ક્વોલિટી હોય છે ક્વોલિટી ઇન ટર્મ્સ ઓફ કે લેટ સે મેં આ માન લો કે આ શર્ટ પહેર્યું બરોબર છે ને આ સેમ બીજું શર્ટ છે પણ મને એ શર્ટ ભલે 500 રૂપિયાનો પણ ક્વોલિટી નથી ને આ શર્ટ 1,000 રૂપિયાનું છે પણ ક્વોલિટી છે તો બટ નેચરલ છે બેનું લેવાની છું કારણ કે કોઈકને આઈ મીન ઇટ્સ વેરી નેચરલ કે લોકોને ખબર પડે કે આ ક્વોલિટીની આઈટમ છે એટલે હા ઘણી ચીજો જેમાં ક્વોલિટી ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ અને પછી તમે કરો તમે લો તો ઇટ ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી કે ભાઈ તમે એક ઘેલછેલ કરો છો જે મેં કહ્યું ફર્સ્ટ ટાઈપના લોકો છે જે બ્રાન્ડેડની ઘેલછેલ આપે છે અધરવાઇઝ અધર દેન દેટ ઇફ દેર ઇઝ નોટ અ ક્વોલિટી એટલે ઇન્ડિયામાં એ તો ક્યાં કહેવા માંગુ છું કે આપણે ક્વોલિટી દીવડાની વાત કરીએ એક્ઝામ્પલ તમે ઇન્ડિયાના દીવડા જોજો 10 રૂપિયાનો એક દીવડો હશે નથી એની કોઈક ફિનિશિંગ કે નથી એની ક્રિએટિવિટી કે નથી કંઈક લાગે નહીં આ માટલામાં પેલું માટીનું મૂકી દીધું એ લાગે ને સામે પેલો 5 રૂપિયાનો દીવડો હોય આનો શું કહેવાય આપણે ચાઇનાનો તો તમે શું કરો બેન વાંક તમારો નથી વાંક તમારી એનો છે કે તમારે જે ઇન્ડિયામાં માલ બની રહ્યો છે તમારા એસએમઈનો વાંક છે તમારા એમએસએમઈનો વાંક છે તમારી કોટેજ ઇન્ડસ્ટ્રીનો વાંક છે જ્યાં ટેકનોલોજી યુઝ નથી થતી જ્યાં લોકોને એ શીખવાડતા નથી કે આને કેવી રીતે આપણે બલ્કમાં બનાવીએ આપણે સસ્તું બનાવીએ આપણે કઈ રીતે એના ક્રિએટિવ કરીએ એ કશું જ નથી થતું તો વાંક ત્યાં છે બેન એટલે અલ્ટિમેટલી યુ કેનોટ બ્લેમ પીપલ કે ભાઈ તમે કેમ ચાઇનાનું લીધું અરે બાપા ચાઇનાનું લીધું કારણ કે પેલું સસ્તું સુંદર ટીકાઉ હતું ને ઇન્ડિયાનું નહોતું હવે તમે એટલી બધી બી દેશપ્રેમ ના સમજતા કે લોકોને દેશપ્રેમ કે ના હું તો 10 રૂપિયાનું જ લઉં કારણ કે મારો દેશપ્રેમ છે એ તો ફગેટ અરે ઇન્ડિયા લોકોની વાત કરો છો જ્યારે આપણે પોતાની ગવર્મેન્ટ નથી કરતી એ પોતા આવા હુવાઈના બધાના મોડેલ ઘર ઘરના વાપરે છે એકચ્યુઅલી ગવર્મેન્ટે બી કરવું જોઈએ કે ટેન્ડરમાં લખો કે તમારી ઇન્ડિયામાં હોય તો જ અમે અલાવ કરશું યા એ રીતે ટેન્ડર આપો કે લોકો ઇન્ડિયામાં ફેક્ટરી નાખે તો ઇમ્પોર્ટન્ટ છે ને તાકી એટલીસ્ટ ઇન્ડિયામાં ફેક્ટરી નાખે તો એટલીસ્ટ આપણને એનું એમ્પ્લોયમેન્ટ જનરેશન થાય આપણને ટેકનોલોજી મળે પણ અત્યારે આઈ થિંક એવું કહે છે કે અમે કરવાના છીએ પણ હજી એટલું બધું કર્યું નથી બિલકુલ તો દર્શક મિત્રો અત્યારે મેક ઇન ઇન્ડિયાની જે મુહિમ ચાલી રહી છે ચલાવવામાં આવી રહી છે પરંતુ ખરા અર્થમાં તે મુહિમ ચાલી રહી હોય તેવું ક્યાંય આપણને જણાઈ રહ્યું નથી ગવર્મેન્ટ દ્વારા ખૂબ જ ધીમી ગતિએ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે જે ચાઇનાની વસ્તુ અહીંયા આવતી હોય છે તેને અટકાવવામાં આવે અને અહીંયા જ પોતે એટલું પ્રોડક્શન કરવામાં આવે એટલી ટેકનોલોજી લોકોને પૂરી પાડવામાં આવે કે જેથી કરી રોજગારી પણ મળી શકે અને આપણી ઇન્ડિયાની વસ્તુઓ ખરીદવાનો મોહ લોકોમાં વધતો જાય દર્શક મિત્રો અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે મેડ ઇન ચાઇનાની વસ્તુઓનો ક્રેઝ વધી રહ્યો છે કેમ આવું થઈ રહ્યું છે કઈ રીતે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકાય તે તમામ બાબતોની ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત હતા બિઝનેસ એન્ટરપ્રિન્યોર રુઝાનબેન ખંભાતા રુઝાનબેન આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો અત્યારે બસ આટલું જ આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર